Please subscribe and press the bell icon for more updates from Shailesh Pandya Abhinash. नमस्कार दर्शक मित्रों, शैलेश पंड्या अभिनाश चैनल में आप मड़ेला जीव मानी रहा छो। हूँ पण नसीबदार, आप पण नसीबदार, मड़ेला जीव ने आपणे बन्ने मानी रहा छे। मारा आवाज में खास नसीबनी बात है कि मारा गमता लेखकनी वातो मारा आवाज में अनेक कॉमर्शियल कामों कर्या पछी एक गमतानो गुलाल करवानो मने आनंद अने संतोष छे। मड़ेला जीव माली मारी प्रिय नवलकथा हूँ परने सौंपी नवलकथा ना प्रकरणनी वातो आगळ ધપાવું છું। છઠ્ઠું પ્રકરણ ચાલી રહ્યું છે। ધૂળો વળી વળીને પાછું જોતો હતો એ જોઈને હીરાને સહેજ ખાટી તો ગઈ હતી, એમાં વળી લાગ મળ્યો। બોલ્યો, તું તારે હેણને છાનો માનો, પાછી જશે તોય તારાથી કંઈ વળે એમ છે? જ્યાં સુધી કાંજી સીધો છે ત્યાં સુધી તારી કશી ફિકર રાખવાની જરૂર નથી। ધૂળો ખુશ થતા બોલ્યો, એટલે જ તો કાનાભાઈએ એને આગળ કરી લાગે છે, ને ચૂપ રહેવાનું યોગ્ય લાગવા છતાંય બોલી પડાવ્યું, એકવાર મારા ઘરમાં આવી જાય ને પછી તો હા। આ તમે નવલકથાના સંવાદો માણી રહ્યા છો। ધૂળાને પણ કેટલો અદ્ભુત સંવાદ, એકવાર ઘરે આવી જાય ને પછી તો આ પતિપણું પુરુષપણું સંવાદોમાં છલકી રહ્યું છે। હીરાને જીભે આવ્યું, હમણાં તો તારો ભા કાંજી જો સાંભળી જાય તો ઘરમાં ગાલતો ને ગાલતો જ રહી જાય, કાં તો પણ એને બોલતા ધૂળા સામે ડોળાર ભૂરકાવતા કહ્યું, તું તારી જાત પરખાવ્યા વગર છાનો મરી શવે? ધૂળો છાનો તો રહ્યો પણ તે લે ભાઈ આ છાનો મૂવો, હવે તો બસ આમ બોલ્યા પછી જ। પહેલો કૂકડો બોલે ન બોલે આ લોકો ઉધડિયાની સીમાડે આવી લાગ્યા। સ્વાગત કરતા ભૂરિયા કૂતરાને બુચકારતા કાંજી ઉકરડા આગળ આવેલી આંબલી નીચે હું થંભ્યો। ધૂળાનું ઘર ફળિયાને નાકે જ હતું એટલે આગલા બારણાથી જવામાં પણ વાંધા જેવું કશું ન હતું। છતાંય કાંજીએ ધૂળાને કહ્યું, જાલે જઈને પાછલું બારણું ઉગાડ, અને સહેજવાર પછી હીરાને પણ કહ્યું, હીરા તું જઈને વાળમાં છીંડું પાડીશ ત્યારે પેલાથી કંઈ બનવાનું નથી। હા હા, તમે અહીં જ ઊભા રહો, હું છીંડું પાડીને બોલાવું છું, કહેતો હીરો પણ રવાના થયો। બગલમાં હાથ રાખીને નીચી મૂંડીએ ઊભી રહેલી જીવી પગના અંગૂઠા વડે જમીનમાં ખાડો પાડી રહી હતી। કાંજીએ એના તરફ જોયું, બોલાવી જીવી? જીવીએ કશો જ જવાબ ના આપ્યો। મહુડા પરથી પડતા મહુડાનો ટપોટપ અવાજ જાણે ન સંભળાતો હોય એમ કાંજીને જાણે જીવીના ખરતા આંસુ સંભળાતા હતા। જીવી પાસે ડગ ભરતા એ બબડતો હતો કે મનમાં થતું હતું એનું તો એને પોતાને ભાન ન હતું, આ ભવ તો હું તને મારે હાથે જ હડસેલું છું, શું કરું? એણે એક હાથ તરફ જીવીની પીઠ પર તો બાવડે મૂક્યો, બીજાથી એનું માથું પોતાની છાતી ઉપર ઢાળ્યું। જીવીના દબી રહેલા ડૂસકા સરી પડ્યા, રુદનની હિકે બ્રુસ્કે ક્ષણભર તો કાંજીની આંખમાં આવેલા આંસુ સુકાઈ ગયા। ન ગમતું હોય તો ચાલ ત્યારે હેણતા થઈએ, આવું હોઠ આગળ આવી ઊભું પણ બીજી ક્ષણે બગડ્યો, નાના કોકના મોઢામાં મૂકેલો કોળિયો, અને જીવીની હડપચી ઊંચી કરતા ગળું સાફ કરી બોલ્યો, તું શું કામ ફિકર કરે છે? એમ તો હું ગામમાં જ છું ને, દુનિયાની નજરે ભલે આપણે જુદા છીએ પણ કાંજીની કાને અવાજ પડ્યો, કાનાભાઈ વાડમાં, અને ધૂળો કાંજીની બાથમાં જીવીને જોતો ચૂપ થઈ ગયો। કાંજીએ જીવીને બાથમાંથી છૂટી કરી એક કરડી નજર ધૂળા તરફ પણ નાખી લીધી, એટલામાં હીરો આવી લાગ્યો। ધૂળાને કહ્યું, હું તને ત્યાં ઘરમાં બોલાવું છું ને તું તો અહીં જ ઊભો છે, જે કાંજી તરફ જોઈ બોલ્યો, તો હેડો કાંટા કાઢી નાખ્યા છે, હીરાનું કાંટા કાઢી નાખ્યા છે। વાક્ય સાંભળીને કાંજીને સહેજ હસવું આવ્યું, એક ભારે શ્વાસ લઈ બોલ્યો, હવે મારું ત્યાં શું કામ છે, ભગતને ત્યાં બેઠો છું કહી અને પગ ઉપાડ્યો। એકેકો પગ એને મન મણનો લાગતો હતો। ભગતની ચોપાળામાં પગ મૂકતા કાંજીએ ખોખારો ખાધો, ભગતને સળવડતા જોઈ બોલ્યો, કેમ ભગત ઊંઘો છો કે જાગો છો? ભૂરિયા કૂતરાના ભસવાથી ભગત જાગી ગયા હતા, બેઠા થતા બોલ્યા, જાગતા હોઈએ ત્યારે જ તો જાગતા રહેવાની જરૂર છે, ઊંઘમાં પડ્યા પછી તો નિર્ભય છે, નિર્ભય છે, નિર્ભય છે, એમ કહી ઊભા થયા। બાજુમાં આવેલા તાપણા સામે પાસે બેસતા પૂછ્યું, કેમ હેમખેમ ને? તમારા આશીર્વાદ મળ્યા પછી તો હેમખેમ જ હોય ને ભગત, મને એકવાર તમાકુ પાવ ને, કંઈ તાપણા આગળ બેસતા બબડ્યો, એક તો તમાકુ પીધા વગર મરી ગયા। હુક્કો ભરાતામાં દર્શક મિત્રો મારી આંખ ભરાતી જાય છે, હુક્કો ભરાતામાં તો હીરો પણ આવી લાગ્યો, અને એની પાછળ સામે ઘર હોવા છતાંય ભાગ્યે જ ભગતને ઘરે ઘેર આવનાર ધૂળો પણ આવી ઉભો।
ખિસ્સામાંથી તમાકુ કાઢી હાથ લાંબો કરતા બોલ્યો, લ્યો આ તમાકુ મેલો ને, લો આ તમાકુ મેલો ને. કાનજીને હસવું આવ્યું, બોલ્યો, કેમ આ કંઈ ગધેડાની લાત તો નહીં ભરી હોય ને? ભગતનું સહેજ દિલ સહેજ દુખાયું, એ બિચારો ભાવથી લાવ્યો છે તો આ બળી રહે એટલે એને મૂકીએ. કહી ધૂળાના હાથમાંથી તમાકુ લઈને તાપડા આગળ મૂકી. ધૂળો પણ આસ્તેથી તાપડા આગળ ગોઠવ્યો. એને કંઈક કહેવું હતું પણ કહી શકતો ન હતો. અજવાળું હોત તો ભગત વહેલા બોલી ઉઠત, પણ આ તો જ્યારે એના શરીરનું હલનચલન બેચેની વધી પડી ત્યારે જ એના ધ્યાનમાં આવ્યું. કહ્યું, કેમ તમે ટાઢા થઈને બેઠા છો હીરા? ઘડી કેળ તો 14 બેસશે, બે જણને બોલાવવા હોય તો બોલાવીને પાટલા બેસના વિધિ કરી નાખો ને. વળી ભગતે ઉમેર્યું, બે જણનું શું કામ છે, આપણે છીએ જ ને. હા, ગાણા ગાય એવી એક બે છોકરીઓને બોલાવો, આપણાથી તો હાલીને પાણી પીવાય એવું નથી, કહેતા કાનજી ભગતવાળા ખાટલા માળો થયો. હા હા કાનાભાઈ, તમે તમારે સૂઈ રહો. કંઈ ઊભા થતા ધૂળાએ હીરાને વિંધ્યો, હીરાભાઈ તું તો ઉઠે ત્યારે ભાઈ તારા ઘરમાંથી કંકુ ભાભીને નાથી હીરાની બહેનને બોલાવી લાવે ત્યારે. પેલી પા વસ્તા કાકાને ત્યાં તું જરા કહેતો આવજે, ને જીવી ભાભીને તો જરા કાને એટલું નાખવું પડશે, આટલું તો તું કરે ભા ત્યારે ભાઈ. તમાકુનો દમ લગાવતા હીરાથી હસી પડાયું. ફક્ત દે તો મામાથી ધુમાડો બહાર નીકળી પડ્યો, થોડી ઉધરસ પણ આવી ગઈ. ભગતને હુક્કો આપતા બોલ્યો, પહોંચો ને કે ધૂળિયો ભોળો છે ભગત, એને બદલે 5 તો ગણાવે ને, હજુ ઊભો થવ એટલામાં જોજો. એવું તે હોય ભગત કાકા, પણ પેલી પા મૂકીને ત્યાં ખબર ન કરીએ તો એમને જરા માઠું લાગે. બાકી મતદારને ને એ બધાને તો કોણ બોલાવે છે? લે તું બધું ડાપણ કર્યા વગર કંકુ નાળા ચડીને એ બધી જોઈતી ચીજો તૈયાર કર, જા. કંઈ હીરો ઉઠ્યો ને આળસ મરડતા ભગતને કહ્યું, આ રાખ તો જુઓ ભગત, આ ગાંઈજો કહે છે કે તમે મારાએ ગાંઈજા થાઓ. કોકવાર એમ હોય ત્યારે એ તો કંઈ. ભગત હસી રહ્યા, ના ભાઈ ના, તારો છોકરો પરણે તારે જોજે, જો હુક્કાની એક ચલમ સરખીએ ભરવા દઉં તો આ ધૂળિયાને ફટ કહેજે. કંઈ આંખો નચાવતો ધૂળો ઘેર ગયો હીરો ગામ તરફ. કંઈક વિચારમાં પડેલા ભગત થોડી વાર પછી ઊભા થયા, બોલ્યા, મારું તો તને એ જ કહેવું છે કાનજી, કે આને લાવ્યો તો લાવ્યાપણું રાખજે. અને હાથમાં લોટો અને ખભે ધોતિયું નાખી, એવું હોય તો પેલી પા ખૂણામાં ખાટલો તાણી લે, નહીં તો હમણાં ગરબડ થશે, ઊંઘ આવી હશે એ ઉડી જશે. કહી નિત્યના નિયમ પ્રમાણે આજ જરા વહેલા નદી તરફ ચાલતા થયા. જોત જોતામાં તો ગામમાં બૈરાથી ધૂળાનું ઘર ભરાઈ ઉઠ્યું. મુખી તથા 2-4 બીજા પટેલોને પણ ધૂળાનો એક 10-12 વર્ષનો ભાઈ હતો એ બોલાવી લાવ્યો. મૂળ તો ધૂળાનું ઘર જરા ખાતું પીતું હતું ને પછી મળતા નહીં મળી, આ સિવાય રાત ઉપર બૈરું કર્યું એવું પણ ખરું જ તો. એમાં વળી હીરા જેવો લાંબો ઘંગળિયાળો કરનાર કરાવનાર મળ્યો, પછી ગોળ વેચવામાં શું કામ કમી જ રાખે. આ કમોસમમાં આવી મળેલ વિવાહનો લાવો લૂંટતા યુવાન અને યુવતીઓ સીડી સવારના બુલંદ અવાજે આસપાસની સીમમાં અને નજીકના ગામોને વિચાર કરતા કરી મૂક્યા. અલે ભાઈ, આ ઉધડિયામાં કૂકડો બોલતામાં ગાણાની રમઝટ ચાલે છે, તે છે શું? અને આનો જવાબ આપનાર સામો માણસ પણ પ્રશ્ન જ પૂછતો હતો. કોઈને ત્યાં છોકરો બોકરો થયો હોય ત્યારે બીજું તો શું હોય. હા ભાઈ, ઉધડિયાના જુવાનોનું ભલું પૂછવું, મારા બેટા કાં તો પૈણાવતા હોય સાચમું ઢીંગલાને ધમાલ કરે ત્યારે જાણે 7 નવાઈનો છોકરો પહેણતો હોય એવી, કોક અનુભવી કહેતો, તો બીજો વળી પોતાની જોવના યાદ કરતા ઉમેરતો હોય ત્યારે કાંઈ ન મળે તો આવું ઊભું કરીને ગાણા ગાય તેમાં ખોટું એ શું છે? પરંતુ આ જ પ્રશ્નોનો જ્યાં ગામજનોને જ થતો હતો પછી દૂરનાની તો વાત જ શી કરવી. જે કોઈ જાગતું એ આડોશી પાડોશીને જગાડતું, એ વળી ત્રીજાને પૂછતું, અને છેવટે એનું નિરાકરણ કરવા 2-4 ઝુમખું વળી ધૂળાને ત્યાં આવી લાગતું. એક કથરોટમાં ગોળ ભરી ઝાપામાં જ ઊભેલો હીરો આવનારના ખોબામાં ગોળ ભરી દેતા જવાબ આપતો, શાનો તે ઘરમાં જઈને જુઓ. ઘણાને આ બધું અચાનકનું રામલીલાના વેશ જેવું લાગતું હતું. ધૂળાનો ચહેરો અને પહેરવેશ પણ રામલીલાના વિદૂષકને અનુરૂપ જ હતો. માથે વગર ધોયેલા સોના સેનાનું ફૂલેલું ફાળિયું, દિવાળી ઉપર પહેરવા સીવડાવી રાખેલું નવું અંગરખું અને અંગ સાથે મેળ ખાવાની ના પાડતું ખેડભર્યું માદરપાટનું અક્કડ ધોતિયું વગેરે પહેરવેશ ઉપરાંત ધૂળાનો આ પહેરવેશ મજૂરીના ફાટ્યા તૂટ્યા કપડામાં ઊંઘમાંથી સીધા જ ઉઠીને આવેલા ગામલોકથી ધૂળાને સાવ જુદો પાડતો હતો. અંગૂઠાથી જાડા કંકુનો ઊભો તાણેલો ચાંદલો, ઉપર ચોંટાડેલા ઓયણું એક ચોખા ને ગળામાં નાળા છડીને 4-5 આંટીઓનો હાર, એ બધી વસ્તુઓએ ધૂળાના દીદાર જ જાણે ફેરવી નાખ્યા હતા. વળી જમણા હાથના કાંડાની નાળા છડી બાંધનારે પણ હીરાએ જ તો, એણે તો પહેલાં બાંધવાની રીતે 2 તાતણા જ બાંધ્યા હતા. પણ ધૂળો બોલી ઉઠ્યો, નાળા છડી ભરવાથી ન બીતો હીરાભાઈ, ઘરમાં બીજી ઘૂંચડી છે. હીરાને દાંત ચડીને કે 3 કાગળવા કાંડું ભરી દઈ ધૂળાનો અર્થો પૂરો કર્યો.
ઘરમાં ભરાયેલા બૈરા વર તથા કન્યાને એમ બે પક્ષમાં વહેંચાઈને સામા પક્ષને ગાળો દેતા તો વળી શિખામણ આપતા ગીતનો વરસાદ વરસાવી રહ્યા હતા. ચોપાળમાં ગામના આધેડ તથા વૃદ્ધો આ વાત કેમ કરીને બની એ ચર્ચાને અંતે હીરા કાંજી તથા ભગતના તો એટલા માટે કે એના વગર કાંજી તથા હીરાની આ કામ કરવાની ગુંજાઈશ જ નહીં એમ ધારીને વખાણ કરતા કસુંબો ઘોડતા અને હુક્કા ટટકાવતા બેઠા હતા. જ્યારે આંગણાની ધરતી તો એવી ધમધમતી હતી કે એને ધમકારે જ યુવાનીથી હાથ ધોઈ બેઠેલેવા સ્ત્રી પુરુષો પણ અંધારાનો લાભ લઈને જતી યુવાનીની મોજ માણવા કુંડાળામાં ભેગા વળી ગયા હતા. દિવસ ઉગતાની સાથે જ માણસોને ભાન આવ્યું, મારે તો હજુ શેળ કાળવી દોવું છે, અલી મારે તો ચપટી દળેલું નથી, તો કોઈ વળી હાય હાય મારે તો છોકરી કાં તો રોઈ રોઈને મરી ગઈ હશે આમ કરતા ઊભા થયા. ચોપાળવાળા પણ અફીણ ઉગ્યાની નહીં, કારણ કે એના ઉગવાની તો હજુ વાર હતી, પણ અચ્છી તરહથી ખાધાની લહેરમાં પણ ઘણું સારું થયું. ભગવાને સામે જોયું, નહીં તો ધૂળિયો રહી જ ગયો હતો. તો કોઈ વળી ભગવાન એના વેલો વધારેને સુખી રાખે એવા આશીર્વાદ સાથે હુકા ટટકાવતા ઘર તરફ ચાલવા લાગ્યા. આંગણાની ઘુમર પણ વિખરાઈ ગઈ. વિદાય આપતા ઊભેલા ધૂળા ઉપર બે ચાર યુવતીઓની નજર પડતા ઊભી રહી ગઈ. ધૂળા સામે જૂતા ગાવા માંડી, સાંભળ રે છેનારના છોકરા શિખામણ દઉં છું, વાસીદાના ટોપલા તારી માતાને સોંપજે, રાંધ્યાની રસોઈઓ મારી જીવીબુનને સાંભજે, સાંભળ રે છેનારના સોરા શિખામણો દઉં છું, પાણીડાના બીડા તારી ભોજાઈઓને સોંપજે, તાળાને કૂચીઓ મારી જીવીબુનને સોંપજે, સાંભળ રે શેનારના સોરા શિખામણો દઉં છું. અને આ સાંભળી ધૂળાને તો શેર શેર લોહી ચડવા માંડ્યું. જ્યારે જીવીને અજાણ્યા ગામમાં અજાણ્યા ઘરમાં અને અજાણ્યા માનવીઓની આવી પડેલી જીવીની આંખમાંથી ડબડબ કરતા આંસુ ખરી પડ્યા. આટલા બધા માનવીઓમાં એક જ માનવી ઓળખીતો હતો. અલે કાંજી ક્યાં ગયો? આવા સવાલથી પૂછાતા એના નામ સિવાય તો નજરે જ નહોતો પડ્યો. અને ક્યાંથી પડે? ખાટલાની આ ઈસથી પેલી ઈસ કરતાં કાંજીને પોતાને બીક હતી. વગર જોઈએ અને પોતાની સિકલ માટે ખાતરી હતી કે આટલા માનવીઓમાં કોઈની આગળ પણ એ ચાળી ખાધા વગર નહીં રહે, પછી ભલે હશે કે ન હશે, બોલે યા ન બોલે. દર્શક મિત્રો, પ્રકરણ 6 પરને સોંપી પ્રકરણ અહીં પૂરું કરીએ છીએ. જય કવિતા.